દિવાળીના તહેવારો બાદ પુનઃ કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા હાલ તો સંક્રમણને રોકવા માત્ર અમદાવાદમાં 57 કલાકનો કરફ્યુ જાહેર કર્યો છે ત્યારે તેની સાથે સોશિયલ મીડિયા પણ એક્ટિવ થયું છે અને ફેસબુક વોટ્સઅપ અને લોકોના મોબાઈલ સ્ટેટસ ઉપર કરફ્યુને લગતી કોમેન્ટ વિડીયો જોવા મળી રહી છે તો બીજી તરફ સોશિયલ મીડિયાના માધ્યમને લઈને લોકો એકબીજાને કોરોનાથી બચવાના ઉપાયો પણ મોકલી રહ્યા છે સકન જોઈને ને કળા જોર સકન જોઈને ને કળા જોર સકન કોરોનાની મહામારીને લઈને પુનઃ કોરોના પોઝિટિવ કેસોમાં દેશ સહિત વિદેશોમાં વધારો થયો છે ત્યારે કેટલાક દેશોમાં ફરી લોકડાઉન કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ભારતમાં પણ હાલ સ્થિતિ વિસરી છે અને ખાસ કરીને ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ અમદાવાદમાં કોરોનાનો કહેરની સાથે મોટો વિસ્ફોટ થતાં હાલ સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા 57 કલાકનો હાલ તો કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે તેની સાથે સોશિયલ મીડિયા એક્ટિવ થયું છે અને ફેસબુક અને વોટ્સએપ તથા લોકોના મોબાઈલના સ્ટેટસ ઉપર લોકડાઉન સમયના વિડીયો કરફ્યુના સમયે પોલીસ દ્વારા કરવામાં આવેલ કોરોના વોરિયર્સ તરીકેની કડક કાર્યવાહીની પ્રશંસા પણ થઈ રહી છે ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયામાં પોલીસ દ્વારા કાયદાનું પાલન કરવા માટે આપવામાં આવતી પ્રસાદના વિડીયો તથા પોલીસની ગાડી કે પોલીસમાં આવતા લોકો દોટ મુકતા જેવા વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ગીત સાથે ફેસબુક વોટ્સએપ તથા લોકોના સ્ટેટસ ઉપર હાલ તો જોવા મળી રહ્યા છે ત્યારે હાલ તો સોશિયલ મીડિયામાં સકન જોઈને બહાર નીકળજો વિડીયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે ત્યારે ફરી મોર બોલે વિડીયો પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે અને કમિંગ સૂનો સાથે કોરોના વોરિયર્સ પોલીસની પ્રશંસનીય કામગીરીના વિડીયો પણ જોવા મળી રહ્યા છે ત્યારે ફરી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો કોરોના મુક્ત થવા કોરોનાથી બચવા માટે સૂચનાઓ તથા તેના ઉપાયો પણ શેર કરી રહ્યા છે સંજય રાવળ ZSTV પ્રાંત સકન જોઈને ને કળા જોર સકન જોઈને ને કળા જોર સકન જો પોલીસ ને ટોસ જીત લિયા હે ઓર ઉન્હોને બેટિંગ ચુની હે તો કૃપયા ઘર મે રહો પતા નહીં કબ છક્કા ઓર કબ ચોકા પડ જાય રામ રામ તલોદ પ્રોતિત મારા મત વિસ્તારના સર્વે નાગરિકો મારા સગા સ્નેહી મિત્રો પડીલો સર્વ મારા કાર્યકર્તા મિત્રો આવનારું વર્ષ આપના માટે શુભદાયી લાભદાયી નીવડે એ પરમપૌર પ્રાર્થના પરમાત્મા ભગવાનને હું પ્રાર્થના કરું છું અને આવનારું નવું વર્ષ સર્વને સુખી થાય એવી પ્રભુની પ્રાર્થના નવ વર્ષના મારા સર્વને રામ રામ નવ વર્ષના સર્વને મારા જય શ્રી કૃષ્ણ નૂતન વર્ષ અભિનંદન મિત્રો આ વિશ્વની અંદર અને આજે આખા ભારત દેશની અંદર જોવા જઈએ તો કોરોનાની મહામારી ખૂબ ચાલી રહી ત્યારે કોરોના મહામારીની અંદર આ દિવાળીના પર્વમાં આપ સૌ સાવચેતી રાખીએ અને સરકારની ગાઈડલાઈન મુજબ વર્તીએ એવી અભ્યર્થના રાખું છું ભારત માતા જય વંદે માતરમ નમસ્કાર આજના GSTV ના સૌ મિત્રોને આવતી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાના ફરીથી જવાબદારી મને જે પ્રમુખની સોંપવામાં આવી છે નિષ્ઠાપૂર્વક આગામી ટર્મ સુધી મારી પૂર્ણ કરવાની આપ સૌને જવાબદારી નિભાવવા માટે શક્તિ માગું છું અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠામાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભવ્ય વિજય આપી અને પ્રદેશની અંદર ફરીથી
સરકારની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો નગરપાલિકાઓ ખૂબ સારી બહુમતીથી મેળવી અને સત્તા ઉપર આવશે એવી આશા પણ રાખું છું. આપ સૌએ જોયું કે આવા મહામારીની અંદર પણ આપણે ગુજરાતની બાય ઇલેક્શનની 8 સીટો ખૂબ મોટી સરસાઈથી જીતી શક્યા છે. દેશની અંદર પણ બિહાર જેવા રાજ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટી નીતિશકુમારની સાથે રહી અને વિજયી બનીશ એમ આગામી દિવસોની અંદર આપણું કેન્દ્રનું નેતૃત્વ ગુજરાતનું નેતૃત્વ સાથે મળી અને ગુજરાતના દેશના વિકાસની અંદર સૌ એમાં સહભાગી બનીએ. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના આપણા જ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે દેશની ચિંતા કરી રહ્યા છે અને આજે સુરક્ષા સામર્થ્ય અને આત્મનિર્ભરની જે વાત કરી રહ્યા છે એની અંદર આપણે સૌ સહયોગી બનીશું. દેશની સરહદો ઉપર જે તે કંઈ આપણી સાથે ઘટનાઓ બની રહી છે એની અંદર આપણે આપણા વડાપ્રધાનને સૌ સાથે મળી અને તાકાત આપીએ અને આત્મનિર્ભર સ્વદેશીની વાતો વર્ષોથી આપણે સાંભળી છે પણ આપણે એ દિશાની અંદર ખૂબ આગળ વધી આપણે આપણા જ માલોનું ઉત્પાદન કરી આપણે સૌ પણ મોટી મોટી કંપનીઓનું ન ખરીદતા આપણી પોતાની નાના નાના વેપારીઓની દુકાનોની અંદરથી પણ માલ સામાન ખરીદવાનો આગ્રહ રાખીશું તો સૌને રોજીરોટી મળી રહેશે એવું મારું આ અંગત માનવું છે. અને એ જ રીતે આપણે આગામી દિવસોમાં વડાપ્રધાનનો સંકલ્પ આત્મનિર્ભરનો છે, લોકલ ફોર વોકલનો જે વાત છે એને મેક ઇન ઇન્ડિયા છે, મેડ ઇન ઇન્ડિયા છે, આ બધી જ બાબતોને આપણે સાકાર કરીએ એવી આજના તબક્કે આપ સૌને આગામી દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું. મારા સૌ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના મિત્રો વતીથી પણ સંગઠનના તમામ કાર્યકર્તાઓ વતીથી પણ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.